नमस्कार, हूँ सुहिना। समस्या थी सफलता सुधी हमारी विशेष रजूआत में आप सौनु स्वागत छे। मित्रों, आज आप बात करीशु भगवान शिव ने। भगवान शिव ने एवा प्रिय श्रावण मास में। भगवान शिव आदि छे, कल्याणकारी छे, विश्वेश्वर छे, के सौनु कल्याण करे छे। शु राजा शु रंक, शिव दरबार मा तो सब कोई एक समान छे। कहवाय छे के भगवान शिव नी नानी एवी पूजा पण करो तो भगवान शिव तमारू कल्याण करे छे। चपटी चोखा ने एक जड़ लोटा थी पण भगवान शिव तो प्रसन्न थई जाय छे। त्यारे हवे जो श्रावण मास आवी रह्यो छे त्यारे भक्त जेने हुं विचारता हशे के छवीए केवी रीते आपणा पापो नष्ट थाय अने कर्म नी गति आगळ वधे, केवी रीते भगवान शिव आपणा उपर प्रसन्न थाय, एना विशेष बात करीशुं आजनी आ विशेष रजूआत समस्या थी सफलता। श्रावण मां केवी रीते भजशो शिव ने, कया मंत्रो जाप थी शिव थशे आपने उपर प्रसन्न, आ विषय वधु ज्ञान आपने आपशे वडोदराशे नाराज गुरु ध्रुवदत्त व्यासजी महाराज अपने साथे जोड़ाई गया छे। गुरुजी प्रणाम, आपनु स्वागत छे विशेष रजूआत मां। गुरुजी, श्रावण आवी रह्यो छे, सब कोई भक्ते विचारता हशे के आ श्रावण मां अमे भगवान शिव ने केवी रीते पूजा करीए, कारण के भगवान शिव नो एक एवो नेचर ज रह्यो छे के नानी एवी पूजा थी पण भगवान शिव प्रसन्न थई जाता होय छे। એમનું એક નામ કલ્યાણકારી પણ શિવને માનવામાં આવે છે। તો સૌથી પહેલા તો આપણે શ્રાવણની વાત કરીએ કે શ્રાવણ ભગવાન શિવને પણ પ્રિય છે, તો શ્રાવણનું શું મહત્વ છે? શ્રાવણ મહિનો, જેનું નામ શ્રવણ નક્ષત્ર પરથી પડેલું છે। આપણે ત્યાં દરેક મહિનાનું નામ નક્ષત્રો પરથી પડેલું હોય છે। શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે તમને આકાશમાં શ્રવણ નક્ષત્ર ચોક્કસ દેખાશે અને એના પરથી એ મહિનાનું નામ પડે છે શ્રવણ। શ્રવણ નક્ષત્રના સ્વામી ભગવાન શિવ છે। આપણે ત્યાં દરેક તિથિ વાર નક્ષત્ર યોગ માસ બધાના સ્વામીઓ ઠરેલા છે, એટલે જ શ્રાવણમાં આમની પૂજા કરાય। આપણે નથી જોતા બે એકાદશીઓ આવે છે, લોકો ઘણા પ્રશ્નો કરે બે એકાદશી કેમ તમારે ત્યાં, અને બેમાં પછી એક તો ભાગવત હોય એક સ્માર્ત હોય, તો એકાદશી જે છે એનો એકાદશીનો સ્વામી ભગવાન શિવ છે અને દ્વાદશીના સ્વામી ભગવાન વિષ્ણુ છે। એટલે વૈષ્ણવો જે હોય, વિષ્ણુ ભગવાનને જે માનતા હોય, એ લોકો એકાદશીનું વ્રત દ્વાદશી વ્યાપીની એકાદશી કરતા હોય છે। એટલે બીજી એકાદશી જે આવતી હોય ને એની ભાગવત એકાદશી કહેવાય છે। અને બે કેમ આવે? કારણ કે આપણે ત્યાં સૂર્યોદયા સૂર્યોદય પર્યંતમ, આપણે ત્યાં સૂર્યોદય થાય અને સૂર્યોદયના સમયે જે તિથિ વાર નક્ષત્ર દેખાતું હોય એને જ માનવાનો નિયમ છે। ચંદ્રમાની ગતિથી કોઈ વાર વધી જતી હોય છે, કોઈ વાર ઘટતી હોય છે, એના કારણે તિથિઓમાં વધઘટ થતી હોય છે। શ્રવણ નક્ષત્ર જેના નામ પરથી ભગવાન શ્રાવણ મહિનાનું નામ શ્રાવણ માસ પડ્યું છે, બહુ જ પવિત્ર માસ છે। એમ તો ચાતુર્માસ શરૂ થાય ચાર મહિના, આસો આષાઢ મહિનાની શુક્લ એકાદશીથી ભગવાન જે શયન કરે એ કાર્તિક મહિનાની શુક્લ એકાદશી સુધી, ભગવાન દેવઉઠી એકાદશી સુધી ભગવાનનો શયનનો સમય હોય છે। અને આપણે ત્યાં બધા જ તહેવારો આ ચાર મહિનામાં આવતા હોય છે। સંતો મહાત્માઓ સાધુ મહારાજો એમની યાત્રા પર રોક લગાવી દેતા હોય છે, બહાર જવાનું એ લોકોએ। મૂળ કારણ વૈજ્ઞાનિક છે કે વરસાદ પડે એટલો નદીઓમાં પાણી આવે, વાડ આવે, અને વરસાદના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થાય અને એના કારણે રોગચાળો ફેલાય। એ રોગ ન ફેલાય એટલા માટે આ ચાર મહિના વરસાદના સમયમાં જમવાનું પણ મર્યાદામાં હોય, એકલાઈ ઉપવાસ પણ કરવાનો હોય અને યાત્રા પણ ઓછી કરવાની હોય। સંતો મહાત્માઓ ચાતુર્માસ જાય જ નહીં બહાર, એનું કહેવાય ચાતુર્માસ।
એમાં ભગવાન શિવનું જે મહિનો છે 30 દિવસ એમાં જન્માષ્ટમી પણ આવે છે, રક્ષાબંધન પણ આવે છે, શીતળા સપ્તમી પણ આવે છે, ઘણા બધા તહેવારો આ શ્રાવણ મહિનામાં આવે છે. શ્રાવણ ગયો દિન ભાદ્રપદ મહિનામાં આપણા ભગવાન ગણપતિ પધારતા હોય છે, એમાં શ્રાદ્ધ પક્ષ પણ આવતો હોય છે, અને એના પછી મા જગદંબાનું નવરાત્રી આપણે ત્યાં આવતી હોય છે. તો આ શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવની ઉપાસના કરવાથી મનોવાંછિત કર્મનું ઈચ્છા પૂરી થાય છે. ભગવાન વિષ્ણુ કેવા છે? શાસન કરનારા દેવ છે. એ કોઈ પણ વરદાન જયારે આપે ને તો 100 વાર વિચાર કરીને આપે કે આપવા લાયક છે કે નહીં. પણ ભગવાન શિવને ભોલેનાથ કહેવાય, કશું વિચાર્યા સિવાય એ વરદાન આપી દેતા હોય છે, અને ઘણી વાર એના કારણે એમને મુશ્કેલી પડતી હોય છે. એકવાર એક રાક્ષસ વૃત્રાસુર ભગવાન શિવની ખૂબ ઉપાસના કરે છે, બહુ ઉપાસના કરે છે, ભગવાન પ્રસન્ન થાય છે, વરદાન માંગ. પેલો કે છે, પ્રભુ જેના મસ્તક પર હાથ મૂકો ને એ બળીથી ભસ્મ થઈ જાય, જેના મસ્તક પર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાને કહ્યું યથાસ્તુ, જાઓ, એવું જ થશે. ભગવાન સાથે મા પાર્વતી હતા, ગૌરી, બહુ અતિશય સુંદર. ત્યાં દાંત બગડી કે આપણે હવે આને ઉપાડી જઈએ, એટલે ભગવાન શંકરના મસ્તક પર જ હાથ મૂકવા દોડ્યો હોય. ભગવાન ત્યાંથી ભાગ્યા છે, બધે દોડવા લાગ્યા છે, રાક્ષસ પાછળ પાછળ જઈ રહ્યો છે ભગવાનને બાળી નાખવા માટે. વરદાન તો ભગવાન જ આપેલું હતું. ભગવાન કૃષ્ણને ખબર પડે છે કે સંકટમાં છે ભગવાન શિવ. એમણે નાના બાળકનું, નાના બાળકના યતિ રૂપ લીધું છે અને માર્ગમાં ઉભા રહ્યા છે. તો રાક્ષસ ભગવાનની પાસે ભાગતો હોય છે, એને રોકે છે, ભાઈ પાંડ ઉભો તો રે, તું કેમ દોડે છે, થાકી ગયો લાગે મને. પેલો કે છે, ના, હું તો પેલા ભગવાન શંકરને બાળવા જઈ રહ્યો છું. કેવી રીતે? કે છે, એમણે વરદાન આપ્યું છે. ભગવાન કે છે, વરદાન વરદાન કે સાચા ના હોય એવું કોઈ મરી ના જાય. કે છે, વિષ્ણુ ભગવાન તો માયાવી હતા, માયાના સ્વામી છે. એમની માયાથી પણ એટલો મોહિત થઈ ગયો કે તું પરીક્ષા તો કર પહેલા, અને તારા મસ્તક પર આ બધું જોઈ લો, તું નહીં મરે. કે એમનું વરદાન સાચું ના પડે. ભગવાનની માયામાં રાક્ષસ ફસાઈ ગયો છે અને પોતાના મસ્તક પર જ હાથ મૂકી દે છે, અને ત્યાં જ એની બળીને ભસ્મ થઈ જાય છે. આવું છે ભગવાન શંકરનું કાર્ય. રાવણ જેવા લોકો નૃત્ય કરતા, નૃત્ય કરીને ભગવાન શિવને પ્રસન્ન કરતા. આ બધા જે અસુરો, દેવતાઓ, મનુષ્યો, ઋષિઓ બધા જ ભગવાન શિવની ઉપાસના કરતા. આ ભગવાન શિવની ઉપાસનાથી ઘણા બધા લાભ થતા હોય છે, તમારા ધારેલા કામો પણ એમાં પૂરા થતા હોય છે. કેવી રીતે અને શું, હું તમને એક જ એપિસોડમાં પૂરો નહીં થાય, 2-3 વાર બતાવીશ તમને કે જ્યાં યંત્રો આવે છે ને એના મંત્રો આવે છે, કઈ રીતે તમારી મનોકામના, દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા તો પૂર્ણ કરવી જ છે. રાવણ, બાણાસુર જેવા દેખાઈ, બાણાસુર તો ભગવાન શિવની સામે નૃત્ય કરતો, કઈ પણ માંગવું હોય તો. પ્રહલાદજીના વંશમાં હતા એ, અને ભગવાન શિવ પ્રસન્ન થઈ માંગે તે આપે. 1000 હાથ માંગે આપણી પાસે, મને 1000 હાથની શક્તિ આપો, કે 1000 હાથ મને આપો, કે છે એવું વરદાન બાણાસુરે માંગ્યું. પછી એવો થાકી ગયો,
કે ભગવાન શિવને કહે પ્રભુ આ હજારા આપ્યા છે ને, પણ લડનાર તો કોઈ છે જ નહીં મારી જોડે, એવો યોદ્ધા આપો કે મારી જોડે યુદ્ધ કરી શકે. ભગવાન ને ગુસ્સો આવ્યો કે ગાંડો છે કે છે, એને વરદાન આપ્યું છે અને એવો યુદ્ધો મળવાનો છે. અને શ્રી કૃષ્ણ ભગવાનની કથા તમને ખબર જ છે, બાણાસુર ને યુદ્ધ થયું ભગવાન શ્રી કૃષ્ણ જોડે, અને એમના 1000 હાથી હતા, એમણે ભગવાન શિવ વિષ્ણુ કૃષ્ણએ કાપી કાઢ્યા. અને પછી ભગવાન શિવે છોડાયો કે આને છોડી દો, આને મરાય નહીં કહે છે આપણાથી. આવા છે ભગવાન શિવ, વિચાર કર્યા સિવાય. જયારે હળાળ 20 નીકળ્યું છે, દેવતાઓ જયારે મંથન કર્યું ને, સમુદ્ર મંથન અમૃત કાઢવા માટે ભગવાન શિવને બોલાયેલો હતા. દેવતાઓએ ભેગા થઈને, અસુરોએ ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું, પણ સમુદ્ર મંથનમાં જયારે પહેલા પેલું હળાળ 20 નીકળ્યું, એને કોણ પીએ, એને કોણ સાચવે, એનો નાશ કોણ કરે? બ્રહ્માંડનો નાશ થવા લાગ્યો, ઋષિ મુનિઓનો, દેવતાઓનો, અસુરોનો નાશ થવા લાગ્યો. તેવા સમયે ભગવાન શિવે વિચાર કર્યા સિવાય એ વિષનું પાન કર્યું અને દેવતાઓને, મનુષ્યોને, રાક્ષસોને બચાવ્યા. એમની ઉપાસના બધા જ કરતા હોય, દેવ, મનુષ્ય, અસુર, રાક્ષસ કોઈ પણ હોય, ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરે. એટલે આ પવિત્ર શ્રાવણ માસ જે આવી રહ્યો છે, એ શ્રાવણ માસની અંદર એમની પૂજાનું ખૂબ મહત્વ છે, અનુષ્ઠાનનું મહત્વ છે. જો અનુષ્ઠાન કરવામાં આવે તો જગતમાં એવું કોઈ કામ નથી જે ભગવાન શિવ એનું વરદાન ન આપે, ભગવાન શિવ કૃપા ન કરે. જી, અને ભગવાન શિવ તો એમ ખૂબ કલ્યાણકારી છે, એમની નાની એવી પૂજા કરી લો તો પણ ભગવાન શિવ તરત જ તેનું ફળ ભક્તને આપતા હોય છે. બસ સાચી શ્રદ્ધા અને આસ્થા હોવી જોઈએ, એ ખૂબ જરૂરી છે. ગુરુજી, આપણે આજ રજૂઆત સાથે આગળ વધીશું ને, કયા મંત્રો છે, એ મંત્રો જાપ સાથે ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય તે તમારી પાસેથી જાણીશું. થોડી ક્ષણો માટે રોકાઈએ. ભગવાન શિવ વિશે આમ તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી પડે, કારણ કે ભગવાન શિવ વિશે એટલું બધું શાસ્ત્રોમાં લખાયું છે, ઘણી કથાઓ છે, એ પણ આપણે ગુરુજી પાસેથી જાણીશું. પરંતુ અત્યારે એક બ્રેક માટે રોકાય છે. બ્રેક પછી આપણે જાણીશું કે એવા કયા મંત્રો જાપ છે જેના કારણે આપણે શિવને આ શ્રાવણમાં રીઝવી શકીએ, પ્રસન્ન કરી શકીએ. વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે સમસ્યાથી સફળતા સુધી આ વિશેષ રજૂઆતમાં. આજે આપણે શ્રાવણ ભગવાન શિવની વાત કરી રહ્યા છે. આ શ્રાવણમાં ભગવાન શિવને કેવી રીતે ભજીશું, શ્રાવણનું મહત્વ તો જાણીએ, પરંતુ ગુરુજી પાસેથી હવે જાણીએ કે આપણે કયા મંત્રો જાપ સાથે ભગવાન શિવને પ્રસન્ન કરી શકીએ છીએ. ગુરુજી, શ્રાવણનું મહત્વ તો તમે સમજાવ્યું, પરંતુ હવે જે ભક્તોને જાણવું છે કે આપણે આ શ્રાવણમાં કયા મંત્રો જાપ સાથે ભગવાન શિવની પૂજા કરી શકીએ, તેમને પ્રસન્ન કરી શકીએ, તે મંત્રો જાપની આપણે વાત કરીશું કે કયા શાસ્ત્રોમાં એવા મંત્રો છે જે મંત્રોથી આ શ્રાવણમાં ભગવાન શિવને આપણે જલ્દી પ્રસન્ન કરી શકીએ. ભગવાન શિવના તો અનેક મંત્રો છે, વેદોમાં વેદો ભરેલા છે, એનાથી પુરાણો ભરેલા છે. વૈદિક પદ્ધતિ જો વાત કરીએ તો ભગવાન શિવની અષ્ટાધ્યાયી રુદ્રી એ સૌથી શ્રેષ્ઠ મનાય છે. ભગવાન શિવ જલપ્રિય છે, પાણી બહુ ગમે એમને. એક વાર કશું પણ ના કરો ને, એક લોટો પાણી ચડાવો તો ભગવાન ખુશ થઈ જાય, પ્રસન્ન થઈ જાય. એટલે રુદ્રી પણ એ બહુ મોટી છે અને વૈદિક છે. શિવ મહિમ્ન સ્તોત્રથી અભિષેક ભગવાન પર. અભિષેક એટલે 11 આવર્તન, કોઈ પણ વસ્તુના, રુદ્રી ના હોય કે શિવ મહિમ્ન ના હોય, 11 આવર્તન કરો એટલે ભગવાન પ્રસન્ન થઈ જાય. પણ એ બધા મંત્રો બહુ લાંબા છે, બહુ મોટા છે. ભગવાન શિવનો બહુ મોટો મંત્ર છે ઓમ નમઃ શિવાય, પંચાક્ષર મહામંત્ર છે આ, 5 અક્ષરથી બનેલો મંત્ર. જેમ નવાર્ણ મંત્ર છે, જેમ ગણપતિનો મંત્ર છે, જેમ ઓમ નમો ભાગવતે વાસુદેવાય મંત્ર છે, દ્વાદશાક્ષર મંત્ર છે, અક્ષર ગણાય એની અંદર, ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવનું મહામંત્ર છે, પંચાક્ષર મહામંત્ર ભગવાન શિવનું છે. આ મંત્ર વડે તમારે શરીરમાં કોપાતી હોય, શરીરમાં કોઈ તકલીફ હોય, શરીરમાં જલન થતી હોય કે કોઈ એવી બીમારી હોય જેનો ઉપાય ન મળતો હોય, તો શું કરવું જોઈએ? તમારે 108 બીલીના પાન લાવવાના, એને ધોઈને સાફ કરવાનું,
અને ચંદન ઘસી એમાં કેસર નાખીને આપણે દાઢમની કલમ વડે દરેક પાન પર ઓમ નમઃ શિવાય ચંદનથી લખવાનું અને આ પીતી બીલી પાન ભગવાન શિવના લિંગ પર ચઢાવવા. તમારી ગમે તે બીમાર દવા તો લેજો જોડે, હું કાયમ કહું દવા લેજો, મંત્ર સાથે એવું નહીં એકલા મંત્રો કર્યા કરીએ, આપણે દવા પણ લેવાની. પણ આ પ્રયોગ કરવાથી શ્રાવણ માસમાં તો તમારા શરીરમાં ખૂબ જ રાહત તમને પ્રાપ્ત થઈ શકે, તમને શરીરમાં જે બીમારી હોય એમાં તમને દવાઓ અસર કરવા લાગે અને તમારું શરીર જલ્દી સારું થઈ જાય. બીજો મંત્ર છે કે તમને ભય લાગતો હોય, ઘણા લોકોને કેવું હોય છે ઉડાર બહુ લાગતો હોય છે, એ લોકો હિંમતથી કોઈ કામ નથી કરી શકતા હોતા, દરેક વસ્તુમાં વીક લાગે, આવું કરીશ તો આવું થઈ જશે, આવું કરીશ તો આવું થઈ જશે. તે વખતે ઓમ નમો ભગવતે મહારુદ્રાય, ઓમ નમો ભગવતે મહારુદ્રાય, આ દ્વાદશાક્ષર મહામંત્ર છે. તમને કોઈ માનસિક અશાંતિ હોય, શારીરિક પીડા હોય, કે કોઈ કામોમાં તમને તકલીફ થતી હોય શરીરની અંદર, તો શું કરવાનું, રાત્રે એક તાંબાનો લોટો લેવાનો, તાંબાનો લોટો માં પાણી ભરવાનું, પાણી ભરી અને આપણી સામે મૂકવાનું છે, આપણે આસન લેવાનું અને રુદ્રાક્ષની માળા લઈને 108 વાર આપણે આ મંત્ર જાપવાનો છે, ઓમ નમો ભગવતે મહારુદ્રાય. ફરી બોલું છું, માં લખવો લખી લેજો, ઓમ નમો ભગવતે મહારુદ્રાય. 12 અક્ષરનો મંત્ર છે આ. આ મંત્રનો જાપ કરવાથી અને પછી જે જળ છે, પાણી મૂક્યું તમે સુતા પહેલા, એ તમે જળનું પાન કરવાનું છે, પાણી તમારે પીવાનું, દિવસ જયારે પીવું હોય ને ત્યારે તમારે પાણી મિક્સ કરીને પીવાનું. એનાથી તમારા શરીરમાં ભય હોય, રોગ હોય, વ્યાધિ હોય, ઉપાધિ હોય, એમાં 100% તમને ફરક લાગશે. આખો મહિનો આ પ્રયોગ કરી જોજો. હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે લક્ષ્મીજીનો, લક્ષ્મી પ્રાપ્ત કરવાની, કારણ કે મારું તો 50 વર્ષથી અનુભવ છે ને, મોટાભાગના પ્રશ્નો પૈસાના જ આવતા હોય, કે અમને પૈસા કેવી મળશે, ભગવાન શિવની ઉપાસનાથી લક્ષ્મી કેવી મળે, કારણ કે ભગવાન શિવ લક્ષ્મી ખૂબ આપી શકે છે. તો એના માટે બીલી અને બેલફળ, ઓમ રીમ ક્લીમ શ્રીમ મહારુદ્રાય નમઃ, આ જે મંત્ર છે એનાથી બેલફળ, બેલફળ લાવવાના અને બેલફળ ભગવાનને અર્પણ કરતા જવાનું. આ પ્રયોગ પણ તમારે સંધ્યાકાળે કરવાનો છે, સંધ્યાકાળે કરવાથી ફળ બહુ સારું મળે છે. ભગવાન શિવના મંદિરમાં જવાનું, ભગવાનની પૂજા કરવાની અને બેલફળ એમને અર્પણ કરતા જવાનું, તો એનાથી પણ ઘણો સારો લક્ષ્મીની પ્રાપ્તિ. કારણ કે લક્ષ્મી જે છે ને એ બીલનું પુત્ર જે છે, બીલનું ઝાડ એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે એવું આપણે માનીએ છીએ. ભગવાન મહાલક્ષ્મીએ ભગવાન શિવની આરાધના કરવા માટે લક્ષ્મીના વૃક્ષમાં, બિલ્વના વૃક્ષમાં પોતાનું સ્વરૂપ લીધેલું અને ભગવાન શિવની સેવા કરેલી. એટલે બીલીના પ્રયોગથી પણ, આ જે બેલફળના પ્રયોગથી પણ તમારા લક્ષ્મીની આવક તમને વધી થાય. તમારી પછી યશ પ્રાપ્તિ પ્રશ્ન આવે, ઘણા લોકોને યશ મળતો નથી, ઘણા લોકો એટલે ખાસ કરી બહેનો હોય ને એ તો આ વાત કરે જ, ગુરુજીને યશ નથી મળતો, કેટલી મહેનત કરીએ છીએ, ઘરમાં મહેનત કર્યા કરીએ છીએ પણ કોઈ સારું બોલતું નથી, અથવા બિઝનેસમાં, ધંધામાં, વ્યાપારમાં, કોઈ ક્ષેત્રની અંદર આપણે કામ કરતા હોઈએ ત્યાં યશ બહુ જરૂરી છે, પ્રતિષ્ઠા મળી બહુ જરૂરી છે, પણ લોકોને મળતો નથી. તો એના માટે રુદ્રીના 5મા અધ્યાયના અંદર એક મંત્ર છે,
नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च आ प्रयोग वड़े आ मंत्र वड़े चोखा बनावा चोखा रांधवाना अने चोखा बनावी दे ए चोखानो भगवान शिव पर अभिषेक करवानो रांधेला चोखानो तो भगवान ने ठंडक पण मळे अने भगवान ने आ गमे पण छे અને તમારી તમને યશ પ્રતિષ્ઠા અને માનની પ્રાપ્તિ તમને આનાથી થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી હોતું. શ્રાવણના મહત્વની સાથે તમે જે જણાવ્યું કયા મંત્રોજાપ સાથે ભગવાન શિવની પૂજા કરીએ, પરંતુ મહારાજ બીજી એક વસ્તુ છે કે આ શ્રાવણમાં દરેક ભક્ત એ વિચારતા હોય છે કે અમારી મનોકામના માટે જલ્દીમાં જલ્દી શિવને અમે કઈ રીતે પ્રસન્ન કરી શકીએ. પંચાક્ષરી મંત્રો તો છે જ, પરંતુ આ સાથે જો આપણે વાત કરીએ તો ભગવાન શિવને અનેક વસ્તુ અર્પણ થતી હોય છે. કેટલીક વસ્તુ કદાચ એવી પણ હોય જે ભગવાન શિવને અર્પણ ન થતી હોય ને લોકો અર્પણ કરી દેતા હોય છે, હવે તે પુષ્પમાં હોય કે પછી દ્રવ્યમાં. હવે એ વસ્તુ જાણવી છે કે કઈ એવી વસ્તુ છે, કયા એવા દ્રવ્ય છે, કયો એવો પ્રસાદ છે કે જે ભગવાન શિવને અર્પણ કરવાથી આપણી નાની મોટી જે ઈચ્છાઓ છે એ ભગવાન શિવ પૂર્ણ કરી શકે. ભગવાન શિવ તો બહુ ભોળા છે, તમે કઈ પણ અર્પણ કરો એ સ્વીકાર કરી લેતા હોય છે. એવી રીતે એકવાર શું થયું, હરિસ્તે સાહસ્ત્રમ કમલ બલિ માધાય પદયોર, એવું શિવ મહિનો સ્તોત્ર છે. ભગવાન વિષ્ણુ રાક્ષસોને મારી મારીને થાકી ગયેલા, એમણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. રોજ 1000 કમળ લાવવા અને શિવ સહસ્ત્રનામ સાથે ભગવાન શિવને અર્પણ કરવા. વિષ્ણુ હોય કે શિવ હોય, કોઈ ઉપાસના જયારે કરતું હોય ને એની પરીક્ષા ચોક્કસ થાય. એમને કશું આપતા નથી. કમળના ફૂલ ભગવાન બહુ ગમે. કમળના ફૂલ આવે, આજે દેશી કમળ આવે કે નહીં, ખરેખર કમળ જે આવે, સતપત્ર જેને કહેવાય, પદ્મ પુષ્પ જેને કહેવાય, એ ભગવાન શિવને બહુ ગમતા હોય છે. ભગવાન વિષ્ણુએ શરૂ કર્યું આ વ્રત. એક દિવસે ભગવાન પ્રસન્ન થયા અને એમની પરીક્ષા કરવા માટે આવ્યા. 1000 ફૂલોમાંથી એક ફૂલ ભગવાન ચોરી લીધું. હવે પૂજા કરતા હોય ને ત્યારે વચ્ચે ઉઠાય નહીં, જવાય નહીં, અનુષ્ઠાન અધૂરું મુકાય નહીં. વિષ્ણુ ભગવાન 999 ફૂલ ચડાયા અને જોયું કે 1000 ફૂલ નથી, હવે શું કરું. તો પ્રભુ વિચાર કરે છે, મારું નામ પુંડરીકાક્ષ છે. વિષ્ણુ ભગવાનનું નામ છે પુંડરીકાક્ષ, એટલે એને કમળ જેવા નેત્રો છે જેના. એમણે આ પોતાની આંખ કાઢી અને ભગવાન શિવની અર્પણ કરી દીધી. ભગવાન પ્રસન્ન થયા છે અને વિષ્ણુ ભગવાનને સુદર્શન મહાચક્ર એમને વિષ્ણુ ભગવાનને આપ્યું છે કે ભગવાન જ્યાં બેઠા હોય ને ત્યાં બેઠા બેઠાનો પ્રયોગ કરી શકે એવી શક્તિ ભગવાન શિવે એમને આપી છે. એટલે ભગવાન શિવને પાણી, દૂધ, પંચામૃત છે આ બધી વસ્તુઓ, બીજું કશું ના થાય ને, રોજ એક લોટામાં પાણી લેવું, અડધું પાણી, અડધું દૂધ અને ખડી સાકર, આખી સાકર એ નાખવી અને ભગવાન શિવ ચડાવો, ભગવાન બહુ પ્રસન્ન થઈ જશે. પણ જે કરો ને એ શ્રદ્ધાથી, વિશ્વાસથી કરજો. ખાલી ખાલી જઈને આવી જવા પાછું મજા નથી આવતી. ભગવાનમાં વિશ્વાસ પેદા કરજો, ભગવાનમાં શ્રદ્ધા રાખજો. તમને આગળથી યંત્રો બતાવીશ, તમને કયા યંત્રથી કઈ પૂજા થાય અને કયા સાધના સિદ્ધ થાય એ બધું બતાવજો. ધીરે ધીરે કરીને શ્રાવણના પહેલે ગયા પછી પાછું આવશે, તમને બતાવીશ ભગવાન શિવના કેટલા યંત્રો છે, ભગવાન શિવની પૂજા કયા યંત્રથી થાય, એમાં શું લાભ થાય, એ બધી વસ્તુઓ તમને બતાવીશ. જેનાથી તમને તમારા જીવનમાં પોતાના મનની ઈચ્છાઓને તમે 100% પૂર્ણ કરી શકશો. ભગવાન શિવ માટે એવું કહેવાય છે કે આપવામાં કદી કચાશ કરતા નથી, કંજુસાઈ કરતા નથી. આપવા જ્યારે બેસે ને ત્યારે એક અસ્પદ બધું જ આપી દે છે. એટલે શ્રાવણ મહિનામાં આપણે ભગવાન શિવની ઉપાસના કરીએ, ભગવાન શિવની પ્રાર્થના કરીએ, આપણને ચોક્કસ આપણી ઈચ્છાઓ બધી પૂર્ણ થશે. જી બિલકુલ ગુરુજી, અમારી સાથે જોડાયને આજના વિષયને લઈને ખૂબ સરસ જ્ઞાન આપ્યું એ બદલ આપનો આભાર. નમસ્કાર. કહેવાય છે કે આપણે જ્યારે ભગવાન પાસે કંઈક માંગીએ છીએ ત્યારે ભગવાનને પણ આપણી પાસેથી કંઈક જોઈતું હોય છે. લોકો એવું વિચારતા હોય છે કે ભગવાનને આપણી પાસેથી શું જોઈએ, પણ ભગવાન ભોળાના તો ભાવના ભૂખ્યા છે. જ્યારે તમે કંઈક ભગવાન પાસે માંગો છો તો ભગવાન પણ તમારી પાસે સાચો ભાવ માંગે છે.
એટલે આ શ્રાવણમાં જો સાચા ભાવથી ભગવાન ભોલેનાથની તમે પૂજા અર્ચના કરશો તો કદાચ ભગવાન તમને આપવામાં કોઈ કચાશ નહીં રાખે। સમસ્યાથી સફળતા સુધી અમારી આ વિશેષ રજૂઆતમાં અત્યારે હવે મને રાજા આપશો। ઓમ નમઃ શિવાય। નમસ્કાર।